આજે બલકે આજથી આપણે અખાથી શરૂઆત કરીએ છીએ. અખો મારો અત્યંત પ્રિય કવિ છે. અખા વિશે બે ત્રણથી વધુ વાર વાર્તાલાપો આપવાનું પણ બન્યું છે અને એની સમૃદ્ધિ એટલી અપરંપાર છે કે એના વિશે જેટલી વાત કરીએ એની કૃતિઓની એના કાવ્યોની એ અને એવો સમર્થ કવિ છે કે એનો કોઈ અંત ના આવે. આપણે બહુ જ પસંદ કરેલા થોડાક એના કાવ્યો એની કૃતિઓ એની વાત કરીશું, બને એટલું એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. અખાની નાની મોટી થઈને કુલ 14 રચનાઓ છે. આમાં બે ઉત્તમ કૃતિઓ અનુભવ બિંદુ અને અખી ગીતા. અનુભવ બિંદુ એ ખરે જ ચિંતન રસનું ઘૂંટેલું એક બિંદુ છે અને ખંડકાવ્ય તરીકે ઉમદા કૃતિ છે. કુલ 40 છપ્પાઓ છે એમાં. અખે ગીતા અખાનો ગૌરવ ગ્રંથ છે. કાવ્યાસ્વાદની આપણી મર્યાદ રેખામાં આવી દીર્ઘ કૃતિઓનો આપણે સમાવેશ ન કરી શકીએ, છતાં એમાંથી અવતરણ રૂપે કંઈક થોડો પ્રસાદ તો આપણે જરૂર મેળવીશું, પામીશું. અખાની પ્રકીર્ણ રચનાઓ એ પણ 6 પ્રકારની છે. એમાં છપ્પા મુખ્ય છે અને પછી પદો. આપણે થોડાક પદો, ઘણા થોડા, અખાએ તો 250 જેટલા પદો લખ્યા છે, પણ આપણે એમાંથી થોડા પસંદ કરશું. પણ ગુજરાતી કવિતા સાહિત્યમાં છપ્પા લાડીલા થઈ પડ્યા છે. તે જોતા એમ લાગ્યા વિના રહેતું નથી કે લોકપ્રિયતા કેટલીક વાર સાચે રસ્તે પણ દોરાઈ જાય છે. તેથી આપણે આપણા કાવ્યાસ્વાદમાં છપ્પાને કેન્દ્ર સ્થાને રાખીશું. કુલ છપ્પા 756 છે. 756 ગીવ ઓર ટેક. હવે આ ગીવ ઓર ટેક એટલા માટે કે આ તો જૂની હસ્તપ્રતોને આધારે સંપાદિત થયા છે, એટલે અને એવી એક પણ હસ્તપ્રત મળતી નથી કે જેમાં આ 756 છપ્પાઓ હોય, એટલે જુદી જુદી હસ્તપ્રતમાંથી આ બધા એકઠા કરવામાં આવ્યા હોય. એમાં આપણે ઉમાશંકર જોશીની સંપાદિત આવૃત્તિ એનો ઉપયોગ કરવાના છીએ અને એમાં જેમાં ઉમાશંકરે 8 હસ્તપ્રતોમાંથી એ સંપાદન કરીને 756 છપ્પાઓ એમણે મૂક્યા છે, એ આપણે એક સ્ટેન્ડર્ડ ક્રિટિકલ એડિશન તરીકે વાપરીશું. એમાં અખાએ આ છપ્પાઓ વિભાગ પ્રમાણે પણ વહેંચ્યા છે. દરેક વિભાગને એણે અંક નામથી ઓળખાવ્યો છે, પણ 3 કડીના અંગ છે, 2 કડીનું પણ એક અંગ છે અને એક જે સૌથી મોટું તે 93 કડીનું અંગ છે. એટલે વળી અંગોનું નામ પણ આપવામાં આવ્યા છે, જેમ કે પ્રપંચ અંગ, સંત અંગ, અજ્ઞાન અંગ, વૈરાગ્ય અંગ વગેરે. પરંતુ આવું શીર્ષક આપવા છતાં અંગની અંદરના શ્લોકો પણ કંઈ એક જ વિષય ઉપરના નથી, એટલે એવી કોઈ સુશ્લિષ્ટ એવી એની એનો સંબંધ નથી.
છેલ્લું અંગ એણે આખાએ ફૂટકળ અંગ નામ બહાર આપ્યું છે. આપણે મિસેલિનિયસ કહીએ ને એ અર્થમાં કે ફૂટકળ અંગ, કે જેમાં અનેક વિવિધ વિષયોના પ્રકાંડ છપ્પાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉમાશંકરનો સરસ વિનોદ છે કે માત્ર આ જ ફૂટકળ નથી, સમગ્ર છપ્પાઓનો સંગ્રહ પોતે પણ ફૂટકળ છે. માત્ર અંગો અને લાંબા ટૂંકા રચ્યા છે એમ નહીં, પણ પ્રત્યેક છપ્પાની રચનામાં છપ્પાની છ પંક્તિઓ હોય, એટલે આમ તો ચોપાઈનો છંદ અને ચોપાઈના છંદની છ પંક્તિઓ. અખાએ પોતે આને છપ્પાનું નામ આપ્યું હશે કે કેમ એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી, પણ એ રીતે એ લોકપ્રિય થયા છે માટે આપણે પણ એને છપ્પા નામે જ ઓળખીએ. બધા જ એ નામે એને ઓળખે છે, પણ એમાં છ પંક્તિઓ હોય, પણ એમાં પણ અખાની સ્વતંત્રતા પ્રવર્તે છે. કોક વાર એ ચાર પંક્તિઓથી ચલાવી લે છે, કોક વાર આઠ પંક્તિ સુધી દોડી જાય છે. ઉમાશંકરનો બહુ જ સરસ કોમેન્ટ છે કે આધુનિક વિવેચનાએ નોંધવું પડશે કે અખામાં ગુજરાતી વિચાર પ્રધાન કવિતાનો અરુણોદય દેખાય છે. આમ તો આ બકઠાએ કર્યું બરોબર, આ વિચાર પ્રધાન કવિતા અને આ રીતે છંદોની ઠરળ મરળ અને એક એક ચાર પંક્તિનો શ્લોક હોય એમ નહીં કે છ પંક્તિનો છપ્પો હોય એમ નહીં. આ આ બધું તો ઠાકોર પછી આવ્યું, પણ ઉમાશંકર કહે છે કે આ વિચાર પ્રધાન કવિતાનો અરુણોદય અખામાં દેખાય છે. એટલું જ નહીં પણ કાવ્યના બહિરંગ પ્રત્યે અત્યારે પ્રિય થઈ પડેલી શ્લોકભંગ જેવી વસ્તુ પણ આટલી સદી પહેલાં એણે કંઈક હાંસલ કરી હતી. મોટી વાત તો અત્યારની વિવેચનાને રૂચી જાય એવી એ છે કે અર્થ સરી ગયો એટલે એ અટકી જાય છે, અને ન સર્યો તો સે દમ ભીડીને આગળ ધસી જાય છે. આવા અર્થાનુસારી વિરામોના દ્રષ્ટાંતો એનામાં ઠીક ઠીક છે. આપણે અખાને આ છપ્પાને જુદી જુદી બે ત્રણ રીતે જોશું. તમને તો મારા ખ્યાલમાં છે જ, એમાં પહેલું તે અખો આપણો અસ્તો કવિ છે. અખાનું ખડખડાટ હાસ્ય એ આપણા સાહિત્યનું મહામૂલું ધન છે. સરળ અને સચોટ વાણીમાં એણે જેવો હાસ્યરસ જમાવ્યો છે તેવો ભાગ્યે જ આપણા સાહિત્યમાં કોઈએ સિદ્ધ કર્યો છે. આ કટાક્ષનો, મર્મ પ્રહારનો અને અટ્ટહાસ્યપૂર્વકના ઉપહાસનો પ્રકાર ખેડવામાં અખો અજોડ છે. એના નમૂના કોને કંઠસ્થ નથી. છતાં સાંભળો, તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન આવ્યા હરિને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આપણે દરેક વાર ઘણું ખરું છ પંક્તિઓ ટાંકીશું, પણ દર વખતે છ પંક્તિઓ નહીં ટાંકીએ, કોક વાર ચાર પંક્તિઓ, કોક વાર માત્ર બે જ પંક્તિઓ, એવી રીતે ચલાવી લઈશું. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. આમાં કશું સમજાવવાનું નથી, આ માણવાનું છે. વૈષ્ણવ વેખ ધારીને ફરે, પરસાદ તણે પતરાવણા ભરે, આ માણસે કોઈને બાકી નથી રાખ્યું. આ વૈષ્ણવોને પણ એ જે રીતે આમ આડે ધડ જોડે છે, વૈષ્ણવ વેખ ધારીને ફરે, પરસાદ તણે પતરાવણા ભરે, રાંધ્યા ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ જાજા ખાય, કીર્તન ગાઈને તોડે તોર, અખો કહે જુવાનીનું જોર. આ તોર એટલે જે કીર્તનમાં જે વાદ્યોનો ઉપયોગ થતો હોય, તો કે કીર્તન ગાઈ ને તોડે તોર, કે એના એ વાદ્યો પણ તોડી નાખે છે.
આજુ નાયા ધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા, શું આ માણસ છે? આમ 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 એ કટાક્ષ નથી કરતો, એ રીતસર આમ તેજાબમાં બોલી અને તમને ચાખા મારતો હોય એમ લાગે છે. ખાઈ પીને થયા ફૂટડા, અમે એમ સોરી નાયા ધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા. આ તો જુઓ, આમાં આમાં તો ચાપકો નથી, આ તો રીતસર શાપોક્તિ છે. આમ એ તમારું સત્યાનાશ જજો એમ કહેવાનું એણે બાકી રાખ્યું છે. એમ કહીએ તો ચાલે. મરડી મુખ વંકા બોલ, મરડી મૂછ મુખ વંકા બોલ, કાલ વાક્ષે ઢીલા ઢોલ, અખા વર્ણાગી વણસી જશે. આ જે બધી વર્ણાગી કરો છો ને એમ, મૂછ મરડ મરડી મૂછ મરડવાનું એ, અને આ વંકા બોલ, આ આમ તમારા શબ્દોમાં જાણે કોઈ તમે જ મોટા શહેનશાહ છો, રાજા છો, તો અખા વર્ણાગી વણસી જશે. ભૂંડા ભગળ ઉગાડા થશે, ભગળ એટલે ભોપાળા, કે આ તમારા બધા ભોપાળા છે, એ પછી છેવટે બહાર આવશે. ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે, જંગી ઢોલ ઘણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને ન ઉપડે. આ ખટ એટલે છ, ષડ, ષડ દર્શન. તો ષડ દર્શનની જે આટલી બધી ઊંસાતુસી છે, કયું સાચું કયું ખોટું, એના વાદ વિવાદો ચાલતા હતા એ જમાનામાં, શાસ્ત્રાર્થ કરતા હતા પંડિતો. તો અકો કહે છે ખટ ને તું ખટપટવા દે. આ ખટ ઉપરથી આમ ચાલુ કલમે એ જે રીતે ક્રિયાપદ બનાવે છે, ખટપટવા દે, એ તો કંઈક અદ્ભુત વાત છે. એ પછી આપણે મનોજ ખંડેરીયામાં જોઈએ છે, પછી આપણે ભગવતી કુમાર શર્મામાં જોઈએ છે. લોભ તો મને ઘણો હોય કે એમાંથી પણ એક બે દ્રષ્ટાંત આપું કે જુઓ જેમ અખાએ કર્યું છે તેમ. પણ વળી કદાચ આપણે જ્યારે મનોજ ખંડેરીયાની ગઝલ કે ભગવતી કુમારની ગઝલ એનો આસ્વાદ કરીશું ત્યારે કદાચ એનો સ્વાદ મળશે. ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે, જંગી ઢોલ ઘણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને ન પડે. એ બધી શાસ્ત્રાર્થની ચર્ચાઓમાં આ જે સૂક્ષ્મ વાત છે, જે એનો ખરેખર જે મર્મ છે, તે કંઈ આવે નહીં. આ પંક્તિઓમાં ગજબનો કટાક્ષ છે. દાંત કચ્છ કચાવીને જાણે કવિ બોલતો ન હોય એવું લાગે છે. આ ક્રૂર હાસ્યમાં કંઈક જુગુપ્સાનો અંશ પણ ભળેલો લાગે છે. કાલ વાક્ષે ઢીલા ઢોલ, ભૂંડા ભગળ ઉઘાડા થશે, એ વાણી માત્ર હાસ્યની નથી, શાપની પણ છે. આ દાખલાઓ પરથી આપણી ભાષાના સામાન્ય શબ્દોનો પૂરેપૂરો કસ કાઢવાની અખાની અપ્રતિમ શક્તિનો ખ્યાલ પણ આવશે. ફૂટડા, ખૂંટડા, ખટ, ખટપટવા વગેરે તિરસ્કારથી લથ પથ શબ્દો યોગ્ય રીતે યોગ્ય સ્થળે યોજી દેવાયા છે. મોટાઓ સામે એનો પુણ્ય પ્રકોપ ભારે છે. એટલે કહે છે કે એવા જંગી ઢોલ ઘણા ગડગડે છે, પણ એમને એ ઢીલા કરી દે છે. જો જોરે મોટાના બોલ, ઉચ્ચડ ખેડે વાજ્યું ઢોલ. આ બધા મોટા માણસો મોટી મોટી વાતો કરે, પણ એ ઉચ્ચડ ખેડે એ જ્યાં કોઈ સાંભળતું નથી, જ્યાં એટલે કે જ્યાં કોઈ તમારી દરકાર કરતું નથી તમારે શબ્દની, ઉચ્ચડ ખેડે વાજ્યું ઢોલ. આ તો જુઓ ધામ ધૂમ, એક જ પંક્તિ, પણ એક પંક્તિ તો જુઓ, ધામ ધૂમ તે ધનનો ધા. તમે આમ ધા એટલે કે દોડા દો. તો જે લોકો બહુ જ બધા મોટા શ્રીમંત માણસો અથવા તો પોતાની જાતે પંડિત કહેનારાઓ એ બધી ધામધૂમ કરતા હોય, તો આખો એમનો છેદ ઉડાડે છે કે ધામધૂમ તે ધનનો ધા, જેની પાસે ધન હોય સંપત્તિ હોય એ આવી બધી દોડાદોડ કરે. એ પણ એવી જ પંક્તિ છે કે ધણી થયામાં સગળો ધંધ, કે જે ધણી થાય માલિક ઓનર હોય એ ધંધ એટલે જંજાળ, એને ઘણી બધી જંજાળ વળગે. ઓનરશીપ વાળાઓ નથી એવું કરતા, પોતાનો ધંધો કરનારાઓ
આપણને થાય કે પેલી નોકરી કરનાર કરતા એ વધારે ગુલામી કરતા હોય છે. અનુભવી આગળ વાદસ વધે, ઊંટ આગળ જેમ પાળો ખદે, પાળો પગે ચાલનારો, ખદે એટલે ટૂંકી ચાલથી ચાલનાર, એમ આમ આમ ઘોડાની જેમ નહીં પણ માણસની જેમ ટૂંકી ચાલથી ચાલનાર. અનુભવી અનુભવી આગળ વાદ જ વધે, ઊંટ આગળ જેમ પાળો ખદે. આ સમજો કે ઊંટ તો કેવા એક પછી આમ લાંબા પગલા ભરે, ત્યારે આ પગે ચાલનારો માણસ તો માણ આમ ટૂંકા પગે ચાલતો હોય. ઊંટ તણા આઘા મેલાણ, મેલાણ એટલે કે મુકામ, અને ઊંટનો મુકામ એનો એનો જે છેડો છે, એનો જે છેલ્લે જે એને પહોંચવાનું છે એ ઊંટ તણા આઘા મેલાણ, પાળાના તો છંડે પ્રાણ. પણ એની પાછળ પાછળ આ જો પગે ચાલનારો માણસ જો એને એનું અનુકરણ કરવા જાય તો એનો જીવ જાય, એ કહીને પહોંચી ન વળે. ઊંટ તણા આઘા મેલાણ, પાળાના તો છંડે પ્રાણ. અખા અનુભવી ઈશ્વરનું રૂપ, તો સાગર આગળ શું કૂદે કૂપ. કૂવાનું કામ છે સાગરની સાથે તુલના કરવાનું, સરખામણી કરવાનું. આ જો ગજબના ખૂબ અદભુત અદભુત સુંદર છપ્પો, જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામ સામી બેઠા ગુડ ગુડ ગોવર. જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામ સામી બેઠા ગુડ. કોઈ આવી વાત સૂર્યની કરે તો, એટલે આ તો બધા પાઠાંતરો છે, એટલે તમને કદાચ કોઈ આવી સૂરજની વાત કરે, એમ સૂરજ શબ્દ તમારા મારી સ્મૃતિમાં હોય તો એ પણ બરાબર છે, પણ એ કોઈ બીજી હસ્તપ્રતમાં હોય. અને ગમે તેમ તો એ આ બધી સદીઓથી એક પછી એક સ્મૃતિને આધારે આવેલી કૃતિઓ છે. કોઈ આવી સૂર્યની, કોઈ આવી વાત સૂર્યની કરે તે આગળ લઈ ચાંચ જ ધરે. અમારે હજાર વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા. અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પાણ. તમે આમાં જોયું, આ છપ્પો છ પંક્તિનો નથી, આઠ પંક્તિનો છે. પહેલી છ પંક્તિ તો જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામ સામી બેઠા ગુણ, કોઈ આવી વાત સૂર્યની કરે જટ દઈ આગળ ચાંચ જ ધરે. અમારે હજાર વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા. ઘણું ખરું જે લોકો સ્મૃતિનો આધાર રાખતા હોય છે એ આ છ પંક્તિઓ જ રાખતા હોય છે. ખરેખર આ છપ્પો આઠ પંક્તિનો છે, આ સાતમી આઠમી પંક્તિ છે. અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પાણ. તમને જો આ છ પંક્તિઓ કંઠસ્થ હોય તો આ બે ઉમેરી દેજો. આ જેને હું આગળ કહેતો હતો ને કે એનો અર્થ પૂરો ન થયો હોય તો એ વળી થોડુંક આગળ ધસી જાય છે. આવા અર્થાનુસારી વિરામોના દ્રષ્ટાંતો અખામાં ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ જુઓ, દેહાભિમાન હૂતો પાસે, અહંકારનો તો કોઈ આપણો પાર નથી હોતો, મિથ્યાભિમાનનો. એ છે કે દેહાભિમાન હૂતો પાસે, તે વિદ્યા ભણતા વાધ્યો શેર. જ્યાં કંઈ આમ જરા ડિગ્રી લઈ આવ્યા એટલે તો અહંકારનો કેટલો વધારે થયો. દેહાભિમાન હૂતો પાસે, વિદ્યા ભણતા વાધ્યો શેર, ચર્ચા વાદમાં તોલે થયો. તોલે એટલે દસશે. જ્યાં ચર્ચા કરતા આવડી વાદ વિવાદમાં તમે ભાગ લેતા થયા, તો ચર્ચા કરતા તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. આ ગુરુઓની તો એણે આમ ચામડી ઉખાડી નાખી છે. ઘણા આપણે ધારીએ તો 10-20 ચપ્પા ટાંકી શકીએ, પણ એ બધી લક્ઝરી તો પોસાય નહીં. હવા થાલા ગયા અને થાલા આવ્યા ને ભૂલા જાય એવા મહાપુરુષોને એણે સારી એવી ઠેકડી ઉડાવી છે. આ જુઓ, સો અંધામાં કાણો રાવ. તમે એ એ શરૂઆત કરે છે ને, તમારાથી હસ્યા વિના રહેવાય નહીં. સો અંધળા હોય પણ એમાં જે કાણો હોય તે રાજા બને છે. તો કાણો પણ એક કંપની એની શું છે, સો અંધળા હોય,
तो सो अंधा में काणो राय आंधड़ा ने काणा पर भाव कहने तो छे कि मारा करता चढ़िया तो छे आंधड़ा ने काणा पर भाव सौना नेत्रो फूटी गया गुरु आचार ज काणा थया तो आज काणो तो ए आचार्य गुरु एने ए पद मळ्यो शास्त्र तणी छे एक ज आंख एनी पासे तो एक ज आंख छे काणो छे अका अनुभव नी उगड़ी नी जाख जेने अनुभव न होय एने एने जे एने आ बीजी दृष्टि खुली ज न होय एक अफीण बीजो संसारी रस अधिक करे तेम आपे कस જેમ તમે જરા એને વધારે ને વધારે કસોટો તેમ એમાં વધારે તમને આમ એ ફ્રેન્ડ તમને ચડે તમે એનો લાભ લઈ શકો જેમ તેમ જેમ જેમ અધિક ખાતો જાય જેમ વધારે ને વધારે તમે ફ્રેન્ડ ખાઓ સંસારી રસની જેમ સંસારી રસ સાથે સરખાવે છે જેમ જેમ અધિક ખાતો જાય તેમ અંગે અક્કલે હીણો થાય હા તમે જુઓ આ માણસ જે રીતે સપ્તમી નો ઉપયોગ કરે છે સાતમી વિભક્તિનો અંગે અક્કલે એમ કે માત્ર એનો શરીરથી નહીં પણ બુદ્ધિમાં પણ અંગે અક્કલે હીણો થાય જો મૂકે તો મૂકે સરે જો છેવટે કંઈ એનો એ છોડે આ વ્યસન તો સારી વાત છે નહીં તો અખા તે ખાતો જ મરે અને અને આ માણસે જે કંઈ કરી એની એટલે આમ તો આપણે આમ કટાક્ષ કહીએ અને ખરેખર કટાક્ષ જ છે પણ મને કોઈ કારણ કહેવાનું મન થાય છે કે ગાળો દેવાની એની જે આવડત છે તે કે ગજબનાક છે ઓછું પાત્ર ને અતકું ભણે અંદર સત્વશીલ તો બી છે નહીં પણ એમએ પીએચડી પછી બાકી શું રહ્યું ઓછું પાત્ર ને અતકું ભણ્યો વટકણી વહુ એ દીકરો જણ્યો મારકણો સાંઢ ને ચોમાસું માલ્યો કરડકણા કૂતરાને અડકવા હાલ્યો કઈ 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 ગજબ માણસ અને તમે જુઓ એને અનુપ્રાસ જુઓ કરડકણા કૂતરાને અડકવા હાલ્યો કરડકણો કૂતરો એનો કકાર અને અડકવા હાલ્યોનો હકાર ગજબ કરે છે આ માણસ પછી કહે છે કે હરિજનને ગ્રહ કહો શું કરે હવે જે ભક્ત છે સાચો એને આ ગ્રહો શું અસર કરે તમે જુઓ છો આપણા આપણા સમાજમાં તો કેટલા બધા વહેમો છે અને એટલે કોઈ શનિવાર કરતું હોય છે કોઈ મંગળવાર કરતું હોય છે કોઈ મંગળ ને શનિ એની કંઈ વીંટી પહેરતું હોય તો લગ્ન વખતે જો મંગળ હોય તો ન એ કન્યા સાથે લગ્ન આવું બધું કેટલું ચાલ્યા કરે છે અકો કહે છે હરિજનને ગ્રહ કહો શું કરે સાચો ભક્ત છે સાચો હરિનો માણસ છે એને આ ગ્રહો શું કરી શકે જો ગ્રહ આપણા પરવશ ફરે જો એ આપણા ઉપર અસર કરે કરતા હોય તો એ પોતાનું જ ન સુધારે રવિ ભમંતો સૂર્ય આ રીતે ભમ્યા કરે છે આ બધી આપણી મિથોલોજી છે અને મિથોલોજીની એક એક ગ્રહની કથા કહેવા તો હું થોભું નહીં તમને શશી તણ ખે શશી ચંદ્ર ખે ક્ષય તો જેમ પૂર્ણિમા પછી એકમ બે ત્રી અમાસ સુધી ચંદ્રનો ક્ષય થતો આવે છે ને એની વાત એટલે શશી તા ખે રાહુ તા દડવોણો વે એટલે કે રાહુ એ રાહુને કેતુની જે કથા છે કે રાહુ એનું માત્ર માથું ટક્યું છે અને ધડ છૂટું થઈ ગયું છે અને કેતુનો માત્ર ધડ રહ્યું છે અને માથું છૂટું થઈ ગયું છે તો કહે છે કે રાહુ તારે ધડવોણો વહે કાણો શુક્ર ને લૂલો શનિ આપણે કેટલી બધી કથાઓમાં શનિ આવે છે અને પછી શનિ મોડો પડે તો કે કેમ મોડો પડે તો કે તો બિચારો લંગડો છે ને માટે આવી બધી કથાઓ એ રમૂજ માટે સરસ વાત છે પણ બાકી આ બધા વહેમોને અનુસરવું અને બધી આપણી આમ પેલે આપણી જન્મોત્રીની અંદર આ બધા ગ્રહો પ્રમાણે દોર્યા હોય અને એની તમારા ઉપર શું અસર થશે એની બધી ભવિષ્યવાણી કહી હોય બધું આમ
આપણે આપણે બહુ ગજબના પ્રજા છીએ. પખો કહે છે ગ્રહનો ગ્રહ હરિ, ગ્રહનો પણ ગ્રહ એ ઈશ્વર છે, તે મુજબ હૃદય એ મારા હૃદયમાં છે તે આખા દિન વચન કોણ વધે? તો પછી શું કરવા? આપણે આ મંગળ ને શનિની મીઠી પહેરવી પડે ને મંગળવાર કરવો પડે ને શનિવાર કરવો પડે. આનું ખૂબ જાણીતી ભક્તિ, અદભુત જાણીતી ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. ભૂર એટલે મૂરખ, કે મૂરખ માણસ નાહક આ ભાષાને વળગે છે એમ. કઈ શબ્દોને વળગવાથી કહે છે કે સંસ્કૃત બોલે શું થયું, પ્રાકૃતમાંથી નાસી ગયું. હવે આપણી જો માતૃભાષા ગુજરાતી હોય તો કંઈ પંડિત અહીંનો દેખાવ કરવા માટે કંઈ અંગ્રેજી બોલવાની જરૂર નથી, પણ આપણી એ એક ખાસિયત થઈ ગઈ છે. સંસ્કૃત બોલે શું થયું, કંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સગળો વિસ્તાર, આપણી વર્ણમાળામાં 52 અક્ષર છે, તો કે આ બધો તો 52નો બધો પ્રપંચ છે. અખા 53મો જાણે પાર, જે શબ્દાતીત છે એને તું પામી લે. આ જુઓ, ઊંઘ્યો કહે ઊંઘ્યો સાંભળે, એમાં પછી શું એનો કઈ પાર આવે? ઊંઘ્યો કહે ઊંઘ્યો સાંભળે, તેને જડપણું બેનું ન વટળે. એટલે બેમાંથી એકનું જડતા કઈ ઓછી થાય નહીં. જેમ ચિત્રામણના દીપકથી, શું ઉપમા આપે છે, જેમ ચિત્રામણના દીપકથી અખા અંધારું ન ટળે રહી. ચિત્રની અંદર પેઇન્ટિંગમાં તમે દીવો હોય તો એનાથી કંઈ અંધારું ઓછું ના થાય. શું સાંભળે ને અખા શું કહે, જો માયાના લાલચિયા બને, બંને જો માયાના લાલચિયા હોય તો એમનું સાંભળવું કે કહેવું એ બધું નાકામું છે. આત્મ સમજ્યો તે નર જતી, આપણે જે માણસને આત્મતત્વ સમજાયું એ જતી, એ સાધુ. શું થયું? ધોળા ભગવા થકી આ માણસ તો જો એ હવે ભગવો તે રંગ છે, એ પોતે જ રંગ છે. એટલે જે ભગવાન વસ્ત્રો ધારણ કરે સાધુ, અમુક સંપ્રદાયમાં એ ભગવાન પહેરે, તો પણ આપણે ભગવા એ સાધુનું એક, સાધુના વેશનું એક લક્ષણ ગણ્યું છે. પણ અખો એને કહે છે કે ધોળા ભગવાન, એટલે કે એક સાથે કેટલાક ધોળા વસ્ત્રો પહેરે છે, કેટલાક પીળા વસ્ત્રો પહેરે છે, કેટલાક ભગવા વસ્ત્રો પહેરે છે, એ બધાને એક જ સાથે એ લે છે. અને પછીની પંક્તિ છે, બોડે ત્રોડે જોડે વાળ. હા, કઈ કઈ વાત ન પૂછો, એક એક શબ્દની અંદર, એક એક ક્રિયાપદની અંદર એ જે અર્થઘનતા મૂકી શકે છે. કે બોડે, કે કેટલાક સંપ્રદાયોમાં જ્યારે તમે સાધુ બનો, એમના સંપ્રદાયના પ્રિસ્ટ બનો, પાદરી બનો, ત્યારે તમારા વાળ એ બોડી નાખે, તો એ બોડે ત્રોડે આ જૈન સાધુઓ કે જે વાળનો લોચ કરે. જોડે આ પેલા જેમાં નાથ સંપ્રદાય કે જેમાં વાળ વધારે અને બધા એને આમ મને ગૂંથી લે એને, તો બોડે ત્રોડે જોડે વાળ એ ત્યાં સર્વ ઉપલ્યો જંજાળ. એ બધો નકામો જંજાળ છે, એમ સાધુ થવાતું નથી, એમ સંન્યાસી થવાતું નથી. અખાની જુઓ આમ ફાર રીચિંગ, સસાશ્રિંગનું વર્ણન જ કર્યું, સમજાઈ ગયું ને? સસાશ્રિંગનું વર્ણન જ કર્યું. સસલાના શિંગડાના હોય તો સસલાના શિંગડાનું વર્ણ બનાવ્યું. હવે સમજાશે બાકીનું બધું એની મેળે. સસાશ્રિંગનું વર્ણન જ કર્યું, મૃગ તૃષ્ણામાં જઈને તર્યું. જો વાણ સસલાના શિંગડાનું હોય તો એને જે જળ જોઈએ એ મૃગ તૃષ્ણા હોય, એને કંઈ પાણી બીજું ન જોયું, મૃગ તૃષ્ણામાં જઈને તર્યું. વંધ્યાસુત, હવે વંધ્યા હોય એને બાળક ન હોય, વંધ્યાસુત
બે વાણી ચડ્યા. આ આવા વાણમાં બે વંદ્યાસુત બે વાણી ચડ્યા. ખ પુષ્પ વસાણા ભરે, આ જરા ખ એટલે આકાશ, તો આકાશ પુષ્પ એટલે કે બિલકુલ કલ્પનાની વાત, એમાં કંઈ કશું હાથમાં આવે નહીં, પણ એવા ખ પુષ્પના વસાણા એના એની ચીજ વસ્તુઓ એની સાધન સામગ્રી એનાથી આ વાણને ભર્યું. જેવી શેખ ચલ્લીની ચાલી કથા અખા હમણાં ને આગળ એવા હતા. આ બધી શેખ ચલ્લીની કથા છે, તો જેવા પહેલા હતા એવા અત્યારે હજી એનું એ જ છે. પંડિતને પંડિતાઈનું જોર, પણ અંતઃકરણમાં અંધારું ઘોર. આમ સપાટો દીધા વિનાને ચેન નથી પડતું. આ આ જુઓ, મૂડી વણ કઈ મહીપતિ વયા, મહીપતિ રાજા, પણ મૂડી વણ એટલે કે ચિત્તની સમૃદ્ધિ વિના, આત્માની સમૃદ્ધિ વિના, જ્ઞાન વિના સાચા, મૂડી વણ કઈ મહીપતિ વયા, મૂડી વણ કઈ લોક જ રહ્યા, મૂડી વણ કઈ કહાવે મહંત, પોતાને મહંત કહેવરાવે, પણ અંદર કઈ સત્વશીલતા, અંદર કઈ સમૃદ્ધિ, અંતર સમૃદ્ધિ તો હોય ને. મૂડી વણ કઈ કહાવે મહંત, મૂડી વણ કઈ ભેય અનંત. ભેય એટલે પ્રકાર. આ બધા કઈ જૂના મધ્યકાલીન ગુજરાતીના શબ્દો છે. મૂડી વણ કઈ ભેય અનંત, મૂડી વણ કઈ ધનવંત ગણાય. એનો કોન્ટ્રાસ્ટ જોયો, એક બાજુ મૂડી ને બીજી બાજુ ધનવંત. પહેલો જે મૂડી છે એ મૂડી એટલે સાચી મૂડી, સાચું જ્ઞાન. મૂડી વણ કઈ ધનવંત ગણાય, હીરા માણેકની નહીં કઈ મણાય. અને પછી છેલ્લી પંક્તિ ગજબના આપેલી સાતમી આઠમી છપ્પાની સાતમી આઠમી પંક્તિ, છ પંક્તિઓ પૂરી થઈ, પણ સાતમી આઠમી જુઓ. અખા રહેણી આંખ લખ્યો નહીં એક. આ રહેણી આંખ, રહેણી એટલે તો સમજાયું છે કે રહેવાની જીવવાની રીત આચરણ. તો જે પ્રમાણે આ જ્ઞાન હોય એ પ્રકારનું આચરણ હોય તો એ કામનું. એમને એમ ખાલી ખોટી પંડિતાઈ કરવાનો શું અર્થ છે? તો રહેણી આંખ એટલે આચરણનો આંકડો, આચરણનો એકડો. સમજાયું? અખા રહેણી આંખ લખ્યો નહીં એક, એમ એકડા વોણા મીંડા અનેક. એકડો જ ના હોય, પાછળ ગમે એટલા મીંડા લખો, તેનો કાંઈ એનું મૂલ્ય વધે નહીં. તમને જો યાદ હોય પેલી બાળ વાર્તા છે કે એક શેઠને પેલા ચોર લોકો આવે છે, પકડે છે એને, અને પછી એને જેમ આપણે બેંકનું એકાઉન્ટ હોય એમ એની જ્યાં હોય એના ઊંડી લખી આપકે, અને પેલો એક ચોર કહે છે કે કદાચ કે 100 રૂપિયાની, તો કહે છે કે 1 મંડું મારું કર. અને 1000 થાય ગયું. બીજો ચોર કહે છે 1 મંડું મારું કર, 10,000. ત્રીજો કે 1 મંડું મારું કર. એમ એક એક મંડું ચોર પેલા શેઠની પાસે વધારાવે છે. એટલે શેઠ કહે છે કે મેં તમારું આટલું માન રાખ્યું અને તમારા દરેક જણનું એક એક મંડું વધાર્યું, તો મારું એક કરો, કે એક હું ઓછું કરું એમ કે. એટલે શેઠ એકડો ઓછો કરે છે અને માત્ર મંડાઓની ઊંડી લખી આપે છે. આ અખો એ વાત કરે છે કે અખા રહેણી આંખ લખ્યો નહીં એક, એમ એકડા વોણા મીંડા અનેક. અને સરખામણીમાં જ એક બીજો છપ્પો મને યાદ આવે છે કે જેમ ગાયો ગાણી તણો, ગાયો એટલે બળદ, પછી બધું સ્પષ્ટ છે. જેમ ગણીમાં ચાલતો બળદ, જેમ ગાયો ગાણી તણો નિષ્દિન બહુ હિંડે, દિવસ ને રાત એ ગોળ ગોળ ફરતો જ હોય. જેમ ગાયો ગાણી તણો નિષ્દિન બહુ હિંડે, જાણે હું અતિશય આગે ગયો. એને એમ લાગે કે માઇલો ને માઇલો હું ચાલ્યો, માયા મીંડે ને મીંડે. કેટલાક ખૂબ સરસ એના આ કટાક્ષોમાં પણ સૂતર આવે તેમ તું રહે, જેમ તેમ કરીને હરીને લહે. સૂતરની જેમ સરળતાથી પ્રસાદપૂર્વક એવી રીતે તું ઈશ્વરને પામવાનો પ્રયત્ન કર,
વેશ ટેકને આડી ગલી બેઠો તે ન શકે નીકળી. આ વેશ જે છે આ બધા આમ ધારણ કરવા, પછી સાધુના કે બીજા એવા, કે વેશ ટેક છે આડી ગલી, એ બધી ગૂંચવનારી ગલીઓ છે, પેઠો તે ન શકે નીકળી, અખા કૃત્યનો ચડે કસાય. જેમ આ બધા કર્મો કરવા જ કર્યા કરીએ, પછી એ તીર્થયાત્રા હોય કે પછી એ બીજી બધા વ્રતો હોય, ઉપાસના હોય, અખા કૃત્યનો કડે કસાય, રખે તું કંઈ કરવા જાય. આવા બધામાં તું કંઈ આ 56માં પડતો નહીં. એટલે કે આ બધા છે તે બાહ્યાચાર છે. તો એ બાહ્યાચાર, અને કદાચ આ જ્યારે કહે છે કે વેસ્ટ ટેક તે આડી ગલી, તો આડી ગલીમાં કદાચ અખાને અમદાવાદની પોળો અભિપ્રેત હોય કે પોળની અંદર પોળ, તમે એકવાર અંદર ગૂંચવાય તો બહાર નીકળી જ ના શકો. તો કહે છે કે પેઠો તે ન શકે નીકળી, તો આ કંઈ કદાચ એવા અનુભવને એ વાત કરતો હશે. તો આ જે બાહ્યાચારોમાં જે અટવાયો એ આ વાંકી ચૂકી આડી ગલીઓમાં જ ભમ્યા કરે, એ ઈશ્વરને મેળવી ન શકે. આ જાણીતું ખટ દર્શનના જુજવા માતા, માહો માહે તેણે ખાધી ખતા, એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે, અખા એ અંધારો કૂવો, ઝઘડો ભાંગી કો નમુવો. આ વાદ વિવાદની ચર્ચા તો બસ ચાલ્યા જ કરે અનંત કાળ સુધી, પણ એથી આ ષડદર્શનમાં સાંખ્ય કે યોગ કે ન્યાય કે વૈશેષિક કે પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા કયું ચડે, એ બધી માત્ર ચર્ચાનો વિષય છે, વાદ વિવાદનો વિષય છે. ખટને તું ખટપટવા દે, ફરીથી પેલું ખટનું ઉપરથી કરેલું ક્રિયાપદ, ખટને તું ખટપટવા દે, તું અળગોય આવી પ્રીછી લે, એનાથી દૂર જઈને એનાથી પર થઈને જંગી ઢોલ ઘણા ગડગડે. આપણે આ તો પંક્તિ જોઈ ગયેલા, ત્યાં ઝીણી વાર કાને ન પડે. ઈશ્વર તે જાણ્યો આચાર, પણ એ છે ઉપલો ઉપચાર. એક્સક્યુઝ મી, જેમ મીઠા, જુઓ એની દ્રષ્ટાંતો આપવાની શક્તિ જુઓ. જેમ મીઠા મૌડા માન્યા દ્રાક્ષ, અન્ન નોહે અન્ન માહેની રાખ, સોન મખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતા વાણું વાય. જેમ મીઠા મૌડા માન્યા દ્રાક્ષ, આ તો સમજાયેલું છે કે એ મૌડા છે, દ્રાક્ષ નથી, એને તમે દ્રાક્ષ માની લો. અન્ન નોહે અન્ન માહેની રાખ, અને આના ઉપર આપણે પાછા આવશું, જરા સમજાવવું પડે એવું છે. સોનમખી સોનું નવ થાય, સોનમખી એક જાતની શું કહીએ, એક ધાતુ છે, પણ પેલું આમ સુવર્ણના પીળા રંગની ધાતુ છે, માટે કહે છે કે એ પીળા રંગની ભલે ધાતુ હોય પણ એકથી એ સોનું ન થાય. તો આ ત્રણ દ્રષ્ટાંતો એ આપે છે, મીઠા મૌડા અને દ્રાક્ષ, સોનમખી અને સોનું. હવે આ જે અન્ન નો હોય અન્ન માહેની રાખ, તો ઉમાશંકર એમની આવૃત્તિમાં થોડાક અઘરા શબ્દોના અર્થો આપે છે. તો ઉમાશંકર એને એવી રીતે સમજાવે છે કે એ જાણે કે આ ઉમાશંકરનો અર્થ આ છે, અન્નમાંથી બનેલી રાખ. પણ એટલે શું, કંઈ એનો મેળ ખાતો નથી, ભલે ઉમાશંકરે આપ્યું હોય. ત્યારે જે બીજી આવૃત્તિ, ભૂપેન્દ્ર ત્રિવેદીની જે આવૃત્તિ છે, ભૂપેન્દ્ર ત્રિવેદી અને અનસુયા ત્રિવેદી એ બંને સાથે પતિ પત્નીએ કરેલી, એમાં સરસ રીતે એમણે સમજાવ્યું છે કે અનાજને સડતું અટકાવવા એમાં નાખેલી રાખ. હવે તો આપણે એવું નથી કરતા, પણ ગામડે ગામમાં જૂના સમયની અંદર સડી ન જાય માટે એમાં જેમ કશું આવું ભેળવે, તો એ એટલે સાચો અર્થ, આ અર્થઘટન જો સાચું તો એ જ છે, ભલે ઉમાશંકરે આવો અર્થ આપ્યો હોય. આ આંધળીને પાથરતા વાણુભાઈ સમજાવ્યું,
કે પાથરવામાં જો વણું વાય તો જે મુખ્ય કાર્ય છે ઊંઘવાનું એ જ રખડી જાય. આ જુઓ, કુબુદ્ધિ જીવ અને કપાસ તે પીલ્યા વોણા નાવે રાસ. આમાં પણ જરાક તમને સહેજનો સ્વાદ તમને મળે માટે સમજાવું છું. તો ઉમાશંકરની જે આવૃત્તિ છે તો એમાં કુબુદ્ધિ કોમા જીવ અને કપાસ એમ જાણે ત્રણ પદાર્થો છે, કુબુદ્ધિ જીવ અને કપાસ. ત્યારે બીજી જે આ ભૂપેન્દ્રભાઈની જે આવૃત્તિ છે એમાં એ કુબુદ્ધિ પછી કોમા નથી મૂકતા, એ કુબુદ્ધિ જીવ, એ કુબુદ્ધિ જીવનું વિશેષણ બને છે. તો જૈન કોઠારીએ પણ આ આખી એવી છપ્પાની આવૃત્તિ નથી કરી, પણ થોડાક છપ્પાઓ પસંદ કરી, થોડોક અર્થ વિચાર એમ કરીને એમનો એક પુસ્તક ફર્વ સભામાં એની ધારાવાહી એની ટીકા આવતી સરસ બહુ. અને એમાં ઉમાશંકર ભૂપેન્દ્ર ત્રિવેદી એક ત્રીજી આવૃત્તિ જે હતી કુંજ બિહારી મહેતા અને રમેશ શુક્લ એ એક બધાની એમને સારી એવી ખબર લીધી છે. એટલે આ છપ્પો પસંદ કરવાનું તો મુખ્ય કારણ એ છે કે તમને સહેજ આ પાઠાંતરનો જરાક સ્વાદ મળે. આપણે એના અંત ઉપર આવીએ છીએ. તમારી ધીરજ જો ખૂટી ન હોય તો મૂર્તિ પૂજકોને સંભળાવવામાં અખાએ કંઈ જ બાકી નથી રાખ્યું. આ જુઓ, સાંભળો સાંભળો. સજીવાએ નજીવાને ગળ્યો ને સજીવો કહે છે કે તું મને કાંક દે. આપણે મૂર્તિ બનાવી અને પછી આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર તું મને આમ આપ, પેલું આપ, અમારું આમ કર. સજીવાએ નજીવાને ગળ્યો ને સજીવો કહે છે કે તું મને કાંક દે. આ આખો ભગત એમ પૂછે છે કે તારી એક ફૂટી કે બે. તમે જુઓ આ જે હું જે કહું છું કે આમ તેજાબમાં એમ ભરી મૂકીને એને બધા ચાપકા માર્યા છે. જે હાસ્યજનક ચિત્રો છે, આ મારી તો એટલી અત્યંત પ્રિય પંક્તિ છે. કહે અખો એ બે ન બને, સેંથો કે ટાળ. કાં તો સેંથો હોય, વાળ હોય એમાં સેંથી આપણે પાડી શકીએ, અથવા ટાળ પડી ગઈ હોય, પણ એકી સાથે આ બે વસ્તુ ના બની શકે. કહે અખો એ બે ન બને, સેંથો કે તાળ. સામાની દયા કરતો કરતો પણ એ હસ્યા વગર રહેતો નથી. અખા બાળકની આપણને નહીં સમજાય, અખા બાળકની પેરે થયું. આ તો સમજાયું છે, અખા બાળકની જેમ થયું, અખા બાળકની પેરે થયું, બોરા સાટે ગરાણું ગયું. હવે આ તમે ગામડામાં રહ્યા હો, ત્યાં એનું જીવન જીવ્યા હો, તો ત્યાં પેલી બાઈઓ આમ પેલી વાસણો લઈને આવતી અને તમે તમારા જૂના કપડાં અને બીજી બધી વસ્તુ આપો તો બદલામાં એ તમને વાસણ આપે, અને ગૃહિણીઓ એની સાથે બરોબર આમ કસે, આ મોટું આ તો અમારી પાસે વધારે વસ્તુ છે એવું બધું. પણ બિચારો બાળક તો કંઈ છેતરાઈ જાય તો કે માત્ર બોર આપે તો એમાં એ પોતાની વસ્તુ આપી દે, તો બોરા સાટે ઘરાણું ગયું. ઉમાશંકર કહે છે કે સોરઠામાં એ પણ ખાના બીજા જે પેલી પ્રકિરણ કૃતિઓ છે એમાંની એક એવું ચિત્ર છે કે જે સંભારી સંભારીને 6 મહિના સુધી હસી શકાય. ધીરેથી એ કહે છે કે અલ્યા તારે ગોફણ સહિત ગોળો ગયો. શું શું ચાર્મિંગ આ વિનોદ છે એનો. આમ કોઈ વારે અટ્ટહાસ્ય કરે છે તો કોઈ વાર ટાઢો ટમકો મૂકીને ખસી જાય છે. હમણાં એને દાંત કચકચાવીને બોલતો આપણે સાંભળીએ છીએ તો ઘણી વાર મૂછમાં આછું આછું હસતો ઠેકડી કરતો એને જોઈએ છે. એક વખતે હાથમાં ચણાના ખારમાં પાયેલો કરડો કોરડો લઈને ઉભેલી એની રુદ્ર મૂર્તિ નજરે ચડે છે. બીજી વખતે જીવનની બે પરસ્પર કશા સંબંધ વગરની ચીજોને જોડાજોડ મૂકીને અણધારી રીતે આપણને એ હસવાની ફરજ પાડતા ટીક
ટેમ્પરરી જેવો લાગે છે. જાદુગરની પેઠે, આમાં સરકારના શબ્દો છે, જાદુગરની પેઠે આસાનીથી ગમે તેમાંથી એ હાસ્ય બહાર લાવે છે. હાસ્યનો આ પ્રકાર એણે એટલી બધી કુશળતાથી ખેડ્યો છે કે બકઠા એને ત્રીજા નેત્રની પ્રસાદી કહે છે. બકઠાના શબ્દો છે, નરસિંહ મહેતા અને મીરાના કોઈ કોઈ ઉર્મી કાવ્યો વિશે આપણે ગુજરાતીમાં એક અવાજે સ્વીકારીશું કે એ ઇન્સ્પાયર્ડ ત્રીજા નેત્રની પ્રસાદી છે. પખાની ટીકાની ધગધગતી શિખાઓ વિશે પણ આપણે કેટલેક ઠેકાણે સંમત થઈશું કે એ અગ્નિ અલૌકિક.